રાજપીપળામાં ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશ ભક્ત રાજેશ પટેલે બનાવી. જયેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર આપણે બધી જે મૂર્તિઓ લાવીએ છીએ તે પીઓપીની હોય છે, જે પાણીમાં વિસર્જન કરીએ ત્યારે પાણીમાં ઓગળતી નથી. પણ મેં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવી લોકોને પર્યાવરણનો મેસેજ આપવા માગું છું. ગાયના છાણમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય છે અને પ્રદૂષણ પણ થતું નથી. પીઓપીની મૂર્તિ નદી તળાવમાં વિસર્જન કરવાથી જળસૃષ્ટિને નુકસાન થાય છે, તેથી નદીમાં વિસર્જન ન કરતાં ઘરમાં જ ડોલમાં સાદા પાણીમાં વિસર્જન કરીશું. એક નવતર પ્રયોગ ગાયના છાણમાંથી મૂર્તિ બનાવેલી છે અને સુંદર મૂર્તિ એમણે ઘરે જ બનાવી અને પેઇન્ટિંગ કરી સ્થાપિત કરી છે અને હવે આનંદ 14ના દિવસે એ જ મૂર્તિ ડોલમાં વિસર્જિત કરી પછી એ પાણી તુલસીના ક્યારામાં કે ફૂલઝાડમાં છોડી દેવામાં આવશે. આ એક અન્ય માટે પ્રેરણારૂપ ઉદાહરણ કરી શકાય. આવી રીતે પ્રત્યેક નાગરિક પીઓપીનો ઉપયોગ બંધ કરે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી ઘરે જ વિસર્જિત કરે તો નદીના પ્રદૂષિત થતી બચાવી શકાય. દરેક ગણેશ ભક્તોએ પ્રેરણા લેવા જવું તે ખરું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. આજ રોજ શ્રી ગણપતિની જે મૂર્તિ જે આજે માર્કેટમાં જે છે એ પીઓપીની બને છે અને એ નદીમાં જ્યારે ઓગળતી નથી ત્યારે નદીમાં પોલ્યુશન થાય છે. ત્યારબાદ અમે આજે એક નવો પ્રયાસ કર્યો છે જે ગૌછાન કહેવાય. એ ગૌછાનમાંથી અમે આજે આ ગણપતિની મૂર્તિ બનાવી છે અને એ મૂર્તિ ટોટલ જો કહેવાય કે ગૌછાનમાંથી 10 દિવસ એની અમે પ્રતિમા રહેવા દેવાના છે અને 11મે દિવસે એની જે અમે વિસર્જન કરવાના છે એ આપણા ઘરમાં જે તુલસી માતાનો ક્યારો જે છે એના અંદર મેકી અને એનું અમે વિસર્જન કરવાના છે જેથી એ ખાતર બની શકે અને ખાતર બનીને અત્યારે જે ઓક્સિજન અને એનો જે અત્યારે પ્રયાસ જે ચાલી રહ્યો છે એ ઓક્સિજન બી આપણે મળી શકે